નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજત વિદ્યાલયના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એમાં પ્રકરણ નંબર 11 આપણા વાહનો એના વિશે જોવાના છીએ. તો ચાલો હવે આપણે એમાં જોઈએ. તો શું છે પ્રકરણ 11 આપણા વાહનો? એમાં છે રેલગાડી. પહેલાં આપણે એક ગીત આપેલું છે, તો ચાલો આપણે ગીત જોઈએ. તો આપેલું છે ગીત રેલગાડી. તો કે આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટી પર સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપની લાઈન ના તોડે, કોઈ આગળ પાછળ ના દોડે, બસ સીધી લાઈનમાં ચાલો, એને આંખો બંને આંખો બીચી નાખો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે ખો જોવાની મજા પડે, રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક, પતળા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ઉપર, છુક 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 છુક, લાઈન કરતી સર સરતી, અવાજ વાળું છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત, ઘડતો ઘરતો ખેતર ખેડૂત ને બાજરી ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાલી દુક ચાની દુકાન, રેલવે રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. તો આપણે એ ગીત આપેલું છે, તો ચાલો હવે આપણે આ ગીતને સમજીએ. તો શું કહેવા માંગે છે આ ગીતને? તો કે આવો છોકરા ખેલ બતાવો, એટલે કે છોકરા આવો તમને એક જાદુ બતાવો, ખેલ બતાવો, છુક 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 રેલ ચાલે છે, ટ્રેનનો અવાજ કેવો હોય છે, છુક 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 હોય છે, સીટી વગાડી સીટ પર બેસો, કે સીટી વગાડો એટલે કે બસ જ્યાં ટ્રેન જ્યાં ઊભી રહે ત્યાં શું કરે છે, સીટી વગાડે છે, એટલે તમે શું કહેવાય, ટ્રેન ઊભી રહી ગઈ હવે તમે બેસી જાઓ, એકબીજાની પીઠ પર બેસો, એકબીજાની પીઠ પર બેસી જાઓ એટલે કે એને બેસો, કોઈ આપની લાઈન ન તોડે, એટલે કે ટ્રેનની કેમ એક સીધો પાટો હોય છે, કોઈ એની ટ્રેનનો લાઈન ન તોડે, આગળ પાછળ ન દોડે, એટલે કે એની સાઈડ કાપીને પણ કોઈ ન જઈ શકે, બધા સીધી લાઈનમાં જ ચાલે, ટ્રેન કેમ હોય છે, સીધી લાઈનમાં ચાલે છે, બંને આંખો મીચીને ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખો ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા, કે આંખો બંધ કરીને શું કરે છે, એ ટ્રેનનો અવાજ સાંભળવો ખૂબ બોલે છે, છુક 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 રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક, એટલે કે વચમાં સ્ટેશન આવે એટલે કે ક્યાંય રૂક રૂક એટલે કે ઉભારીએ ઉભારીએ ઉભારીએ, ત્યાંથી સ્ટેશનથી આપણે બીજા વ્યક્તિને લેવાના હોય, એટલે છોકરાઓને શું કીધું, તમે એકબીજાની પીઠ પકડી લ્યો, આપણે શું કરવાનું છે, છુક 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 કરીને જવાનું છે. પછી છે તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી જાય, એટલે કે પાટા કેવા હોય છે, લોખંડના હોય છે, અને સૂર્યના પ્રકાશથી શું થાય છે, પાટા ગરમ થઈ જાય છે, તપે છે, એટલે અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં છુક 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 છુક, લાઈન કરતી સરળ મસ્તી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, અંધારું હોય કે અજવાળું હોય છુક છુક કરતી, તે જાય જ છે જાય જ છે, બટાકાનું ખેતર ને રણની રેત, એટલે કે વચમાં બટેકાનું ખેતર આવે અને રણની પણ રેતી આવે, ઘરડો ખેડૂત ને બાજરીનો ખેતર, એટલે કે ઘરડો ખેડૂત અને બાજરીનો ખેત પણ આવે છે, ખેડૂત ખેતર લીલા મેદાનો, વચમાં બટેકાનું ખેતર આવે, રણની રેતું આવે, ઘરડો ખેતુર ખેડૂત આવે અને બાજરીનો ખેત પણ આવે, વચમાં ખેડૂત અને ખેતર દેખાય, લીલા મેદાનો દેખાય, મંદિર મકાન ચાની દુકાન, વચમાં મંદિર મકાન અને ચાની દુકાન પણ દેખાય, રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. પછી છે આગળ બીજું આપેલું છે ગીત, એના જ ગીતને આગળ બોલો. તો આવો બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ, ટેકરા ઉપર જડી બોલની પગ ડંડી, પંખીના ટોળાને આ પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ ભાગ છુક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગમક ભેળા મેળા, લોકોના ટોળા, તૂટેલી પિતોળ, ઘેટાના ટોળા, રેલવે ગાડી રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક, એટલે કે આવું બધું આવે છે ખૂબ, એટલે કે એવું બધું ખૂબ આવે છે. આગળ આપણે જોયું ને કે શું આવે છે, ખેતરો આવે છે, ખેડૂતો આવે છે, બાજરાના ખેતરો આવે છે, બધું આવે છે. પછી કાંઈ ન મારો, કોઈ ના મારો જોરથી બોમ, કોઈ જોરથી રાડો નાખો ને ટેકરા ઉપર ઝપકી
પુલની પગદંડી એટલે કે ટેકરા પર આપણે જવાના છે અને પુલની નાની એવી રસ્તો છે વચ્ચેના ટોળા અને પાણીની કુંડી એટલે કે પંખીઓના ટોળા છે પાણીઓની કુંડીઓ છે ઝૂંપડાને ઝાડી ખેતરને વાડી કહેવાય ત્યાં ઝૂંપડાઓ છે ઝાડીઓ છે ખેતરો છે અને વાડીઓ છે ભાગ છૂક દોડી ચાલે એટલે કે જલ્દી જલ્દી દોડે છે કૂવા પાછળ બાગ બગીચા ધોબી ઘાટ નાનકડી હાટ એટલે કે શું કરે છે કૂવા પાછળ નાનકડો બગીચો બાગ બગીચા છે અને શું છે કે ધોબી ઘાટ છે ગામના મેળા ટોળાના ગામમાં મેળા લોકોના ટોળા એટલે ગામમાં મેળા છે એટલે એમાં લોકોના ટોળા દેખાય છે તૂટેલી ભીતો ઘેટાના ટોળા તૂટેલી ભીતો પણ દેખાય છે અને ઘેટાઓના ટોળા પણ દેખાય છે હવે આપને આપેલું છે વિચારો અને કહો શું આપેલું છે વિચારો અને કહો તમને કવિતા કેવી લાગી તો કે અમને કવિતા ખૂબ જ ગમી અમને કવિતામાં ખૂબ મજા આવી તમે ક્યારેય રેલગાડીમાં મુસાફરી કરી છે ક્યારે તો કે હા અમે રેલવે ગાડીમાં મુસાફરી કરી છે કે જ્યારે અમે અમારા મામાના ઘરે ગયા હતા ત્યારે અમે અહીંયા સુરતથી અમદાવાદ સુધી ટ્રેનમાં ગયા હતા તમે જ્યારે મુસાફરી કરી હોય તો તમારે લખવાની શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે કેમ તો કે ના રેલગાડી ગમે ત્યાં જઈ શકતી નથી તેમાં શું હોય છે લોખંડના પાટા હોય છે તે એટલે જ્યાં જ્યાં લોખંડના પાટા રસ્તા પર મૂકેલા હોય ત્યાં જ તે જઈ શકે છે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયા શબ્દો વાપરેલા છે એટલે કે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં શું લખેલું છે તો કે આપણે અહીંયા જોયું બળતા શું લખે જોયું છે આપણે કે આપણે અહીંયા જોયું કે બળતા પાટા ઉપર અહીંથી ત્યાંથી આપણે શું લખ્યું છે એટલે લોખંડના પાટાનો શબ્દ વાપરેલો છે પછી છે વાંચો અને લખો શું આપેલું છે વાંચવાનું છે ને લખવાનું છે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી તેની યાદી બનાવો કઈ કઈ જગ્યા પરથી તો કે બાજરાના ખેતરમાંથી બટેકાના ખેતરમાંથી ગઈ હતી અને ક્યાં હતી તો કે પર્વત પરથી ગઈ હતી તમે કયા કયા વાહનોને મુસાફરી કરી છે તો કે બસ રિક્ષા અને શેની તો કે આપણે શેની કરી તો કે રિક્ષા બસ અને ટ્રેનની એટલે કે રેલવેની રેલગાડીની આપણે મુસાફરી કરી છે તમે જેની મુસાફરી કરી હોય એ તમારે લખવાનું છે પછી છે વાંચો અને સમજો શું આપેલું છે વાંચો અને સમજો તો કે ચાલો હવે આપણે જોઈએ તો કે વેકેશનમાં બધા ફરવા જાય કોઈ નજીકના સ્થળે જાય તો કોઈ દૂર જાય કોઈ બસમાં રેલગાડીમાં કે વિમાનમાં જાય બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરાઓ તેમની રજા અંગે વાત કરે છે કે વેકેશનમાં શું કરે તો કે બધા ફરવા જાય કોઈક નજીકના સ્થળે જાય કોઈક દૂરના સ્થળે જાય કોઈક શું કરે બસમાં જાય રેલમાં જાય વિમાનમાં જાય બીજી અન્ય વસ્તુઓ પણ આપણે મુસાફરી કરી શકીએ છીએ તો અહીંયા શું આપેલું છે કે કેટલાક બાળકોએ તેમની રજા અંગે વાત કરી છે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે શેની તો કે બસનો ઉપયોગ કર્યો હતો આ વખતે અમને ખૂબ જ મજા આવી એટલે કે આ શું થયું બસ થયો અમે પછી આ શું છે તો મેટ્રો ટ્રેન શું છે વિદ્યાર્થી મિત્રો મેટ્રો ટ્રેનમાં ગયા જે ભૂગભરના રસ્તા પર ચાલતી હતી એટલે મેટ્રો ટ્રેન ક્યાં જમીન પર જમીન નીચે ચાલે છે અમને એ પણ ખબર ન હતી કે એટલે કે મોટર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલી હતી કે દિલ્હીમાં શું છે મેટ્રો ટ્રેન છે તે શું છે જમીન નીચે ચાલે છે એ લોકોને એ પણ ખબર ન હતી કે શું છે અમારી ઉપર શું છે તો કે મોટરો એટલે કે બીજા અન્ય વાહનો ચાલે છે પછી છે મારી ફોઈના લગ્ન હતા હું ઘણા સગા સંબંધીઓને મળ્યો ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા હતા તેઓ કેટલાક દૂરથી આવ્યા અમેરિકાથી આવવા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા કોઈ જ્યારે એટલે કે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા તો આ પણ શું થયું જ્યારે કન્યા વિદાય થઈ તેને ડોલીમાં બેસાડે છે કે આ શું છે વિમાન છે ને આ શું છે ડોલી છે પછી છે આપણે અહીંયા કીધું છે કે અમેરિકાથી આવ્યા છતાં પણ શું થાય એક જ દિવસમાં પહોંચી ગયા એટલે શું થાય કે જ્યારે આપણે ઓછા સમયમાં કોઈ દૂરની જગ્યાએ પહોંચવું હોય ત્યારે આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ પછી આપને આપેલું છે હું મારા
નાની માને ત્યાં કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘરે સુધી પહોંચ્યા. બસ કે રિક્ષા એટલે કે આ ટેક્સી છે લઈ શકતા નહોતા, તેને બદલે અમે તેઓ ઘરે જવા માટે આશે છે કે નાવ લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. આ શું છે, એના નાની માના ઘરે ગયા હતા ત્યાં શું કે તે કેરલ છે, તેઓ જ્યાં રહે છે ત્યાં શું છે પાણીમાં પાણી જ જોવા મળે છે. અમે એ લોકો સ્ટેશનથી ઘરે જવા ઘરે સુધી પહોંચવા બસ કે રિક્ષામાં એટલે કે ટેક્સીમાં જઈ શકતા હતા, તેને બદલે તેને શું કર્યું તો કે નાવ એટલે કે હોડીનો ઉપયોગ કર્યો હતો. પછી આપને આપેલું છે, અમે રજાઓમાં શિમલા ગયા. બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાની પર્વતો ઉપર જોવા જવા લાગી. જ્યારે અમે નીચે જોતા હતા ત્યારે બહુ ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું કે આ લોકો શિમલા ગયા હતા એમાં શું હોય છે, રસ્તા વાંકાચૂકા હોય છે, પર્વત પર હોય છે. તેના દિવસો થાય નીચે જોતા ડર લાગ્યા અને શિમલામાં બહુ બધું ચાલવાનું હોય એટલે એના દાદી શું થયા થાકી ગયા એટલે એને શું કર્યા ઘોડા પર બેસા અને તે ત્યાંથી ચાલ્યા છે. પછી છે, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા આ એટલે કે આ શું છે તો કે આ નાની રિક્ષા ગાડી છે લેવી પડે છે. આ શું છે તો કે રિક્ષા ગાડી છે અને આ શું છે તો કે સાયકલ છે. હવે છે, હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘરે તરફ કોઈ બસ જતી નથી તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતરો આ બાજુ પસાર થયા હતા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. એટલે ગામડામાં રહેતા હતા ત્યાં શું કહેવાય કોઈ વાહન ન હોય એટલે એને શેનો ઉપયોગ કર્યો તો કે બળદગાડીનો ઉપયોગ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્ર, હું આ તાસને અહીં પૂર્ણ કરું છું. હવે આપણે આગળના તાસમાં ફરી એકવાર મળીશું. આભાર.